जय द्वारकाधीश मित्रों, इट्स श्योर टाइम। અલીને કગરવાનું સોનું તને મારા પર ભરોસો નહીં કે અલી તણીવાર પૂછો તે સોનું મારે ખમતે લે તારે જવાબ આપે એને કહી દેવા કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ। મારી વાત ધ્યાનથી સાંભળો, વિડિયો એન્ડ સુધી જોજો અને પછી કોમેન્ટ કરજો, શાયદ તમારો વિચાર બદલાઈ જાય। લ્યો હેડો તાર, ચલો 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 તો કાયમ કો સુંદા યોનોને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં કોઈ દી શેતરાતા ને હો સાલુ। મને અત્યાર સુધી એવું લાગતું હતું કે સૌથી વધારે પોઝિટિવ મારી એક્સ છે, બટ ના 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 ના, સૌથી વધારે ઇનસિક્યોર તો દેવાયત ખવડ છે, છોકરીઓ કરતા પણ વધારે। જાણકારી માટે કહી દઉં કે દેવાયત ખવડે એમવીએમ ના 8-9 મહિના જૂના વિડીયો પર સ્ટ્રાઇક મારી છે। અત્યાર સુધી દેવાયત ખવડ ને વિડીયો પ્રોબ્લેમ નથી, બટ હવે પ્રોબ્લેમ છે। ક્યુટ, વેરી ક્યુટ, સ્ટેજ ઉપર જઈને મર્દાનગી ની વાતો કરો છો અને સ્ટ્રાઇક મારવાની તુચ્છ હરકત કરો છો, શરમ આવી જોઈએ તમને। હવે અમુક લોકો એમ કહે છે કે દેવાયત ખવડ બે મૂઢાઓ સાપ છે, પણ ના 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 ના, એવું નથી, કેમ કે બે મૂઢાઓ સાપ કમસે કમ એક દિશામાં તો જાય છે, અને દેવાયત ખવડ કઈ દિશામાં જાય છે, શું કરે છે અને ખુદને ભાન હોતી નથી। હમણાં થોડા ટાઈમ પહેલા દેવાયત ખવડની બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી બ્રિજ રાજદાન ગઢવી સાથે। હવે એ કોન્ટ્રોવર્સીમાં કોઈનો ફાયદો થયો હોય ના થયો, પણ એક વ્યક્તિનો બહુ મોટો ફાયદો થયો છે, શું કે આંજણા જલસો ને। દેવાયત ખવડ, તમે એક વાત નોટિસ કરી કે લોકોને તમારા કારણે બહુ ફાયદો થાય છે, પણ તમને તમારા જ કારણે નુકસાન થાય છે। મારી એક વાત માનો, કોઈ સારા ભૂવા જોડે જવરાવો, દેવ દુઃખ હશે કંઈક। દેવાયત ખવડનો એક બહુ ફેમસ ડાયલોગ છે કે ખહુરિયા આમ ખહુરિયા તેમ, પણ દેવાયત ખવડને વાતની ખબર નથી કે પબ્લિક અત્યારે એ ડાયલોગ દેવાયત ખવડ ઉપર જબરજસ્તી લાગુ કરી રહી છે। તમને શું લાગે છે, હું દેવાયત ખવડ ને નફરત કરું છું? ના 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 ના, આઈ લવ દેવાયત ખવડ, સમજો છો ને તમે? સ્ટ્રાઇક માઈને એ પણ જબરજસ્તી, અને પછી એમ કહે છે કે રાણો રાણા ની રીતે છે, ક્યુટ, વેરી ક્યુટ। એટલે ત્યારે મેં જિજ્ઞેશ ને કીધું, મેં કીધું મુંજાવાનું નહીં, જાહેર માં કહી દેવાનું, વિરોધ કોનો થાય, જેનું પન્નું માર્કેટમાં હાલી ગયેલું હોય ને એનો જ વિરોધ થાય, બાકી માય કાંગલા ના વિરોધ ન હોય ભલા। એક બાજુ દેવાયત ખવડ જિજ્ઞેશ કેવડિયા ને સલાહ આપે છે કે વિરોધ થી ડરવાનું નહીં આમ તેમ ફલાણા ઢીમકા ને, બીજી બાજુ એ જ દેવાયત ખવડ જિજ્ઞેશ કેવડિયા ના સોંગ નો મજાક બનાવતા દેખાય છે। અને એમના લુગડા તમે જુઓ, એમનો પહેરવા તમે જુઓ, આ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બે વફા શરમ તારી બહુ મહેરબાની, ડબલ ઢોલકી, ક્યુટ, વેરી ક્યુટ। દેવાયત ભાઈ, દેવાયત ભાઈ, કોઈક એકના તો થાવ મારો ભાઈ, ના ના, કોઈક એકના તો થાવ, ડબલ ઢોલકી વગાડવી છે અને પછી એમ કહો છો કે મારો વિરોધ કેમ થાય છે, ક્યુટ, વેરી ક્યુટ। દેવાયત ખવડ અને રાકેશ સાવંત બંને એક જ થાયના છટ્ટા બટ્ટા છે, કેમ કે બંને કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં આવે છે। ઓ લેલી ભાઈ, લેલી કોલ કે લેલી ભાઈ, મજા આ ગયા, ટાર્ગેટ કર દિયા ભાઈ। દેવાયત ખવડના ઇન્સ્ટાગ્રામના બાયોમાં લખેલું છે કે રાણો રાણા રીતે છે, પણ તમને એ વાત જાણી નવાઈ લાગશે કે આ જ રાણો છે જે પોતાના ઘણા ખરા ડાયરા પછી માફીનો વિડીયો બનાવતા દેખાય છે। મારે વાત કરવી છે, છેલ્લા કેટલાય ટાઈમથી સોશિયલ મીડિયા ઉપર લગભગ 1-1.5 વર્ષથી જે અમારા બેન ને મારા વચ્ચેની જે આખી જે અણસમજ હતી એના વિડીયો જે વાયરલ થતા। દેખો, દેવાયત ખવડ પોતાની ભૂલ માટે માફી માંગે છે, એમાં કઈ વાંધો નથી, કેમ કે વ્યવહારની વાત શરમ ભરવી પડે, પણ મને નવા એ વાત નહીં લાગે છે કે મતદાનગીની વાતો કરવા વાળા વ્યક્તિ દેવાયત ખવડે કીર્તિ પટેલ જોડે સમાધાન કર્યું છે। હા હા, એ જ કીર્તિ જૈન જોડે ગામનું કૂતરું પણ સમાધાન ના કરે, કીર્તિ જોડે દેવાયત ખવડે સમાધાન કર્યું છે। એવી રીતે શું મજબૂરી આવી ગઈ હતી? ના ના, એવી રીતે શું મજબૂરી હતી કે કીર્તિ જોડે, હે, કીર્તિ જોડે સમાધાન કરવું પડ્યું દેવાયત ખવડ ને? औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर। દેવાયત ખવડ જેટલી જલ્દી દેવાયત ખવડ પોતાની કોન્ટ્રોવર્સી શરૂ કરે છે ને, એટલી જલ્દી દેવાયત ખવડ માફીનો વિડીયો બનાવીને કોન્ટ્રોવર્સી પતાવી પણ દે છે। હવે ખબર નથી દેવાયત ખવડ ઓડિયન્સ થી ડરે છે કે પછી એના ડાર્ક ફ્યુચર થી। એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે મારે તો ઘડીક જીવવું છે પણ વર્થથી જીવવું છે। હવે આ વાતનો કોઈ મતલબ નથી, પણ હા, તમે આ વાતને કોઈ મહાન વ્યક્તિ સાથે કમ્પેર કરી શકો છો, હું તમને શું કહેવા માંગુ છું સમજો છો ને તમે? ખબુરિયા બેઠા બેઠા વાતું કરતા હોય છે તે આમ ખૂણામાં, ક્યુટ, વેરી ક્યુટ। દેખો ભાઈ, હવે મજાકને સાઈડમાં મૂકો ને હવે આપણે વાત કરીએ સિરિયસ મુદ્દા વિશે। બ્રહ્મા કોણ હતા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેને આપણે શું માનીએ છીએ, સનાતન ધર્મ ઉપર બહુ ઊંડા ઘા થાય છે, ત્યારે મને બોલવા દો। ત્રીજું કે દેવાયત ખેડામાં ધર્મનો, આપણા સનાતન ધર્મનો જેટલો પ્રચાર કરે છે ને એટલો કોઈ નથી કરતું। હા, અમુક લોકો છે જે આપણા ધર્મનો પ્રચાર કરે છે, પણ દેવાયત ખવડ છાતી ઠોકીને કહે છે કે હા, મને ગર્વ છે મારા સનાતન ધર્મ ઉપર। દેવાયત ખવડ જ્યારે પોતાના ડાયરામાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજની વાતો કરે છે ત્યારે આપણને આમ ગર્વની અનુભૂતિ થાય છે કે હા ભાઈ, આપણે સનાતન ધર્મનો ભાગ છીએ, જેને વિશ્વમાં પોતાની અલગ પહેચાન છોડી છે। બોલ્યા છે, મારા નામ સાથે આપને કહું, સ્વામી ધર્મવલ્લભદાસ,
જે તે સમય એક બે વર્ષ પહેલા એવું સ્ટેટમેન્ટ આપેલું કે કૃષ્ણ ભગવાન નથી કૃષ્ણ ગોવાળિયો છે. ચાલો કોણ છે આ લોકો જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ નું ગોવાળિયો કહીને અપમાન કરે છે? આ એ ભગવાન શ્રી કૃષ્ણ છે જેને મહાભારત રચી હતી. અને તમારી જાણકારી માટે હું તમને કહી દઉં કે એ મહાભારત ની અંદર 1.6 બિલિયન લોકોનું મૃત્યુ થયું હતું. સમજણ પડે છે કઈ? અત્યારની જનસંખ્યા 7.5 યા 6 બિલિયન આજુબાજુ છે. અને મહાભારત ના ટાઈમે 1.6 બિલિયન લોકોનું મૃત્યુ થયું હતું. શા માટે? ધર્મની સ્થાપના માટે. અને એ મહાભારત કોણે રચી હતી? ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણ નું તમે ગોવાળિયો કહીને અપમાન કરો છો, શરમ આવે છે ભાઈ તમને? પ્રોબ્લેમ આપણામાં છે, જયારે દેવાદ ખબરથી કઈ ભૂલ થાય ને તો દેવાદ ખબરનો મજાક ઉડાવતા બધા લોકો વિડીયો બનાવે છે. મેં પણ બનાવ્યો છે. પણ જયારે દેવાદ ખબર આપણા ધર્મ માટે, આપણા સનાતન ધર્મ માટે ઉભા રહે ને તો આપણે પણ ફરજ બને છે કે આપણે દેવાદ ખબરના સપોર્ટમાં વિડીયો બનાવીએ. દેવાદ ખબરમાં એટલી હિંમત તો છે કે ટીવી ઉપર જઈને સરે આમ પોતાના ધર્મને મહાન કહે છે, પોતાના સનાતન ધર્મ ઉપર ગર્વ મહેસૂસ કરે છે. બીજા લોકોની જેમ નહીં, બાયલાની જેમ બેસી છે ખૂણામાં. સનાતન ધર્મનો એવો કોઈ સાધુ નથી, એવો કોઈ સંત નથી જે બીજા ધર્મ ઉપર ટિપ્પણી કરતો હોય. છતાં પણ અમુક લોકો આપણા ધર્મનો, આપણા સનાતન ધર્મનો, આપણા દેવી દેવતાનો મજાક બનાવે છે અને આપણે ચૂપચાપ સહન કરીએ છીએ, જો કે આપણી મહાનતા છે. પણ પેલી કહેવત છે ને કે મીઠા જાળનું મૂળ ના ઘટાય. હું તમને શું કહેવા માંગુ છું સમજો છો ને તમે? બાકી ધર્મો રક્ષિત રક્ષિતા, ધર્મો રક્ષતિ રક્ષિતા, ધર્મ કી રક્ષા કરેંગે તભી તો ધર્મ હમારી રક્ષા કરેગા સર. તમારી લીટી લાંબી કરવા માટે તમે બીજાની લીટી ટૂંકી ન કરો. ભગવાન શિવ એ સમગ્ર સૃષ્ટિ નું સર્જન હારશે. ભગવાન શંકર એને સમગ્ર સૃષ્ટિ નું સર્જન કર્યું છે. ભગવાન શિવ થી દુનિયામાં મોટો હોય જ નહીં કારણ. દેખો ભાઈ, દેવાદ ખબર કોન્ટ્રોવર્સી કરે છે, માફીઓ માંગે છે, એમની અલગ વાત છે. પણ જયારે દેવાદ ખબર આપણા ધર્મ માટે, આપણા સનાતન ધર્મ માટે ઉભા રહે ને ત્યારે આપણે એમનો સપોર્ટ કરવો જોઈએ. અને બીજી વાત કે દેવાદ ખબર અત્યારે જે પણ કહી છે ને એ એની મહેનત ના લીધે છે. દેવાદ ખબર અત્યારે જે પણ લેવલ ઉપર છે ને એ એની મહેનત નું ફળ છે. એને કહી દેવા કે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અને હા, પેલા જે સ્વામીઓ છે ને ટૂંકી બુદ્ધિ વાળા, એ લોકો આપણા ભગવાન શ્રી કૃષ્ણનો, મહાદેવનો, હનુમાનનો, બ્રહ્માજીનો મજાક બનાવે છે. હવે હું વિચારું છું કે લોકો ઉપર પ્રોપર ડેડિકેટેડ વિડીયો બનાવી દો, એકદમ માફાડ નાખે એવો. તમારે વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો. તો બસ યાર, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો ને હા, નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દેખાય છે એના ઉપર તમે સ્વામીને ફેંકીને મારો કે સ્વામીનું ટકલું, મને કંઈ જ ખબર નથી, બસ સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ. તો હું છું તમારો પોતાનો આરામ, હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી સાથે બોલો, જય દ્વારકાધીશ. જેથી દહકો લાગે જાતો ઠાકર થી રાગ ના તો તારી વહમી વેળા આવે ઠાકર ને યાદ કરજે. સ્વામી સ્વામી, મારો ભાઈ તમને સ્વામી કોને બનાયા હે? ધર્મની ઇજ્જત કરતા શીખો ને કે ગોત્યા નહીં જડો ગોત્યા.